नमस्कार विद्यार्थी मित्रों, आप सबने कल्पेश रावना नमस्कार। वाला दोस्तों, पारेख एन मेहता हाई स्कूल ना तमाम विद्यार्थियों, आपने सातम आठम ना पवित्र पर्व निमित्ते शुभाशीष। आप विद्यार्थी मित्रों ने श्री पारेख एन मेहता हाई स्कूल ना तमाम शिक्षक गण अने सारस्वतो तरफ थी सातम अने आठम जेवा पवित्र पर्व निमित्ते शुभकामना। माननीय श्री आचार्य साहेब वती पण आपने सौने सातम आठम पर्व निमित्ते शुभकामना पाठवू छूं। वाला दोस्तों, सातम जेवा पर्वमां थेपला ने ढेपला खाधा छे ने सरस। तो आओ हवे आपणे एक नवो टॉपिक शीखवा जई रह्या छीए। जो आपने आ टॉपिक गमे तो अवश्य लाइक करो, सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेयर करो। आगळ वहाला दोस्तों, आपणे ए अने एन इनडेफिनिट आर्टिकल अनिश्चित उपपद ए अने एन जोयुं। हवे आजे आपणे आर्टिकल ध डेफिनिट आर्टिकल ध एटले निश्चित उपपद ध विशे चर्चा करी रह्या छीए। तो आओ दोस्तों आपणे वर्गखंडमां जईए। डेफिनेट आर्टिकल ध એટલે કે નિશ્ચિત ઉપપદ, એના નિયમો જોઈએ। વાહલા દોસ્તો, આની પહેલા આર્ટિકલ એ અને એન એ ઇનડેફિનિટ આર્ટિકલ હતા। આ ઇનડેફિનિટ આર્ટિકલ છે એને ચોક્કસ એક જ નિયમ દ્વારા સમજી શક્યા તમે, પણ ધ માટે ઘણા બધા નિયમો છે। આ બધા નિયમોને તમારા મગજમાં ઉતારો, તમારા મગજમાં એને પ્રસ્થાપિત કરો, જેથી કરીને જ્યાં જ્યાં આર્ટિકલ ધના ઉપયોગ આવે એમાં યોગ્ય રીતે તમે એના જવાબ આપી શકો। તો પહેલો નિયમ એમ કહે છે કે નેચરલ એલિમેન્ટ્સ એટલે પ્રકૃતિના તત્વો, પ્રકૃતિના અજવળ તત્વોની સાથે આર્ટિકલ ધ વપરાય। વાહલા દોસ્તો, પ્રકૃતિના ની અજોડ વસ્તુના નામની આગળ આર્ટિકલ ધ વપરાય। દાખલા તરીકે ધ સન એટલે સૂર્ય, ધ મૂન, ધ સ્ટાર્સ, ધ અર્થ, ધ પ્લેનેટ। આ બધા તત્વો એવા છે કે જેનું નિર્માણ માણસો દ્વારા થઈ શકતું નથી। પ્રકૃતિ દ્વારા થયેલા આ અજોડ તત્વોની આગળ આર્ટિકલ ધ વપરાય છે। બીજો નિયમ એમ કહે છે કે કોઈ પણ એકવચનના પ્રાણી કે પદાર્થ વિશે જ્યારે પહેલી વાર વાત કરવામાં આવે ત્યારે તેની પૂર્વે આર્ટિકલ એ કે એન વપરાય છે। દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે એને જ્યારે પહેલી વખત જાતિવાચક નામનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એની આગળ એ કે એન વપરાય, ધીસ ઇઝ એ ક્લાસ। પછી હવે હું એ વર્ગ માટે આગળ વાત કરું તો ધ ક્લાસ ઇઝ વેરી બિગ, એવી રીતે વાક્યને રજૂ કરાય। ધીસ ઇઝ અ સ્કૂલ, ધ સ્કૂલ ઇઝ પારેખ એન મહેતા હાઈસ્કૂલ, એવી રીતે કોઈ એકની એક વસ્તુ, એકની એક જાતિવાચક નામ છે એને પહેલી વખત વાપરવામાં આવે ત્યારે એક એન એની સાથે વપરાય, પણ જ્યારે એનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસતા દર્શાવી છે એવું રજૂ કરે છે, એટલે એની આગળ આર્ટિકલ ધ મુકાય છે। જુઓ દ્રષ્ટાંત તરીકે, જ્યારે પહેલી વખત એને વાપરવામાં આવે તો એ કે એન વપરાય છે, પરંતુ તે જ પ્રાણી કે પદાર્થ માટે ફરીથી વાત કરવામાં આવે ત્યારે ચોક્કસપણાનો અર્થ દર્શાવવા તેની પૂર્વે આર્ટિકલ ધ વપરાય છે। દાખલા તરીકે ધેર વોઝ અ બોય, હવે આ જ બોય અહીંયા આર્ટિકલ પહેલી વખત બોય વાપર્યો, જાતિવાચક નામ છે, એકવચન છે, એટલે એની આગળ એ વપરાણો, પણ આ જ બોય માટે જ્યારે બીજી વખત વાક્ય રચના ની રજૂઆત કરું છું, બીજું વાક્ય બનાવું છું ત્યારે આ બોયની માટે વાત કરું છું, એટલે ચોક્કસપણા માટે આર્ટિકલ ધ વપરાય છે, ધ બોય વોઝ વેરી ક્લેવર। બીજું વાક્ય જુઓ, શીલા ગેવ મી અ પેન, જો અહીંયા જાતિવાચક નામ પેન છે એની આગળ આર્ટિકલ એ વાપર્યો। હવે બીજા વાક્યમાં જુઓ, આઈ લાઈક ધ પેન, એ જ પેન માટે બીજા વાક્યમાં એની આગળ ધ આર્ટિકલ વપરાણો। ધીસ ઇઝ એ સ્કૂલ, ધ સ્કૂલ ઇઝ વેરી બિગ, જો પહેલી વખત એ વપરાણો, પણ બીજી વખત જ્યારે એ સ્કૂલ વિશે બીજું વાક્ય બનાવું છું ત્યારે એની આગળ આર્ટિકલ ધ વાપરવાનો પ્રયોગ કરવાનો થયો। હવે ત્રીજો ઉપયોગ જુઓ, વસ્તુનું સ્થાન, સ્થળ કે જગ્યા દર્શાવવા માટે અંગ્રેજીમાં પ્રીપોઝિશન્સ વપરાય છે। વાલા દોસ્તો, પ્રી પોઝિશન, પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થિતિ, કોઈ વસ્તુનો સ્થાન, સ્થળ કે જગ્યા દર્શાવવા માટે અંગ્રેજીમાં પ્રીપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે। તો આવા સમયે પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થિતિ, તો આવા સમયે
अमुक शब्द ने शब्द समूह ने कारण कोई नाम नु चोक्कसपणु के निश्चितता सूचवाय छे। जयारे प्रीपोजिशन देखाड़े त्यारे चोक्कस जग्या के स्थान देखाड़वानी वात करवामां आवे छे। अने आवा प्रीपोजिशन साथे निश्चितता दर्शावा माटे आर्टिकल ध वपराय छे। दाखला तरीके देर इज अ टेबल इन द कोर्नर ऑफ द क्लास। जो तमे अहींया प्रीपोजिशन वापरवामां आव्युं इन पछी तरत ने आर्टिकल ध मुकवामां आव्यो। मित्रो अहींया तरत आर्टिकल ध मुकाणो शुं काम? कारण के आ प्रीपोजिशन पछी चोक्कस जग्या देखाड़वानुं कार्य थयुं। बीजो एक जुओ द टीचर इज सीटिंग नियर द टेबल। अहींया नियर पछी सीधे सीधुं आर्टिकल ध वपराणो। अहींया शिक्षक नुं स्थान टेबल नी पासे देखाड़वानो प्रयत्न कर्या तो अहींया चोक्कस जग्या देखाड़वा माटे आर्टिकल ध वपराणो। There is a rat in the pot. અહીંયા ઉંદરાનું સ્થાન છે એ વાસણમાં દેખાડ્યું એટલે અહીંયા પ્રીપોઝિશન પછી તરત જ આર્ટિકલ વપરાણું। તો આ રીતે પ્રીપોઝિશન પછી આર્ટિકલ વપરાય છે। ચોથું વાક્ય જુઓ There are many pupils on the ground. અહીંયા મેદાન વિદ્યાર્થીનું સ્થાન દેખાડ્યું મેદાન પર છે એવું રજૂ કર્યું તો અહીંયા ઓન પછી તરત જ પ્રીપોઝિશન પ્રીપોઝિશન આવ્યું। પ્રીપોઝિશન ઓન પછી તરત જ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો। ચોથો નિયમ જુઓ આખા વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતા એક વચન નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે। એટલે ક્યારેક એવું બને કે કોઈ એક જ જાતિવાચક નામ છે એ આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે ત્યારે એની સાથે આર્ટિકલ ધ વપરાય છે। દાખલા તરીકે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ। ગાય ઉપયોગી પ્રાણી છે। અહીંયા કહેવાનો મતલબ એ છે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક ગાય નહીં જેટલી ગાય છે એ બધી ગાય એટલે અહીંયા જેન્યુઅનલી કહેવા શું માંગે છે કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ એમ કહેવાય છે। પણ અંગ્રેજીમાં કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ એમ બોલાતું કે લખાતું નથી અને એટલે જ ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ અહીંયા આર્ટિકલ ધ લગાડાય છે એટલે એનો મતલબ એમ કે ગાય ઉપયોગી પ્રાણી છે। બીજું વાક્ય જુઓ ધ હોર્સ ઇઝ નોબલ એનિમલ। ઘોડો એક ઉમદા પ્રાણી છે। ખરેખર આ વાક્ય કહેવાનો મતલબ એમ ધરાવે છે કે કોઈ એક ઘોડા નહીં અનેક ઘોડાની વાત છે એટલે હોર્સિસ આર નોબલ એનિમલ્સ એવું વાક્ય રજૂ કરે છે। પણ આવા સમયે આવું વાક્ય બોલાતું નથી। આવા સમયે ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ એવું વાક્ય બોલાય છે અને લખાય છે અને અહીંયા એકવચન ઘોડાની સાથે આર્ટિકલ ધ મૂકી અને વાક્ય રજૂ થાય છે। ધ મેન ઇઝ અ સોશિયલ એનિમલ। માણસ સામાજિક પ્રાણી છે। એકચ્યુઅલી આ વાક્યનો કહેવાનો તાત્પર્ય એમ છે કે મેન આર સોશિયલ એનિમલ્સ માણસો સામાજિક પ્રાણી છે એવું કહેવાનો તાત્પર્ય છે। પણ અહીંયા મેન છે એક વચન વાપરી અને એની પૂર્વે આર્ટિકલ ધ એક વચન જાતિવાચક નામ વપરાણું છે અને આખા સમુદાય માટે જ્યારે આવું થાય ત્યારે એની પૂર્વે આર્ટિકલ ધ મુકાય છે। નિયમ નંબર 5મો જુઓ નદીઓ સાગરો મહાસાગરો પર્વતો પર્વતમાળાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે। દોસ્તો જુઓ નદીઓ નાનામાં નાની નદી હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવું આવશ્યક છે। ધ ગંગા ધ યમુના ધ તાપી ધ કૃષ્ણા ધ કાવેરી આ નદીઓના નામની આગળ। સાગર અને મહાસાગરની વાત કરીએ તો સાગરની વાત ધ એરેબિયન સી। મહાસાગરની વાત કરીએ તો ધ ઇન્ડિયન ઓશન ધ પેસિફિક ઓશન। તો આવા તમામ સાગરો અને મહાસાગરોના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે। આગળ પર્વતો અને પર્વતમાળાઓના નામની આગળ ધ હિમાલયાઝ ધ ગિરનાર ધ આલ્પ્સ આ રીતે નદીઓ સાગરો મહાસાગરો પર્વતો અને પર્વતમાળાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય। અહીંયા એક અગત્યની નોંધ સમજવા જેવી છે કે છૂટા છવાયા પર્વતો કે પર્વત શિખરોના નામની પૂર્વે આર્ટિકલ ધ વપરાતો નથી। છૂટા છવાયા જે પર્વતો છે એના નામની આગળ આર્ટિકલ ધ વપરાતો નથી। દાખલા તરીકે માઉન્ટ આબુની આગળ ધ વપરાતો નથી। માઉન્ટ એવરેસ્ટની આગળ આર્ટિકલ ધ નહીં આવે એનું ખાસ ધ્યાન રાખો। હવે આપણે 1-5 ઉપયોગો જોયા હવે આગળ 6 ઉપયોગ તરફ જઈએ। વાલા દોસ્તો હવે 6 નિયમથી આગળ જોઈએ। મહાન પવિત્ર પ્રસિદ્ધ
बहुचर्चित ग्रंथ धर्म ग्रंथ के पुस्तक ना नाम नी आगळ आर्टिकल ध वपराय छे। धर्म ग्रंथ नी बात करिए तो द रामायण, द महाभारत, द भागवत गीता, द बाइबल, द कुरान, आ रीते ग्रंथों ना नाम नी आगळ आर्टिकल ध वपराय। सामान्य ग्रंथ नी बात करिए, बहुचर्चित पुस्तकों नी बात करिए तो द पेराडाइज लॉस्ट मिल्टन द्वारा लखायेलू, द ओथेलो विलियम शेक्सपियर द्वारा लखायेलू, द मैकबेथ विलियम शेक्सपियर द्वारा लखायेला फोर्थ ग्रेट ट्रेजेडी ना नाटकों ना नाम छे। तो आ रीते ग्रंथ धर्म ग्रंथ के बहुचर्चित पुस्तकों ना नाम नी आगळ आर्टिकल ध वपराय। सातमो उपयोग जोईए के वर्तमान पत्रो छापाओ जेने आपणे न्यूज़पेपर्स कहीए छीए, सामयिको ना नाम नी आगळ आर्टिकल ध वपराय। वर्तमान पत्रों की बात करिए तो द टाइम्स ऑफ इंडिया, द इंडियन एक्सप्रेस, द लंडन टाइम्स, द संदेश, द गुजरात समाचार, आ रीते तमाम वर्तमान पत्रों ना नाम नी आगळ छापावाना नाम नी आगळ आर्टिकल ध वपराय। एवी ज रीते सामयिको नी बात करिए जे 15 दिवसे के अठवाडिये के महीना दिवस मां आवता होय एवा पुस्तको जेने सामयिको कहेवाय छे, द झी, द इंडिया टुडे, द अभियान, द चंपा, द चित्रलेखा, आ रीते सामयिको ना नाम नी आगळ पण आर्टिकल ध लागे। आठमो नियम जुओ, जहाजो जे पाणी में चालता होय जेने मोटा आगबोटो पण कही शकाय, ट्रेनो ना नाम नी आगळ आर्टिकल ध वपराय। जहाज ट्रेन के विमानो एना नाम नी आगळ आर्टिकल ध वपराय। दाखल तरीके जहाजो नी वात करिए तो INS विक्रांत, द विक्रांत, द टाइटेनिक जे डूबी गयू एना उपर पिक्चर उतर्यु, एनी पछीनु जे शिप मोटू डूबी गयू तू द सनमिस्टा, टाइटेनिक करता पण मोटू हतु मित्रो, पण ए बहु चर्चित थयु नहीं कारण के एमा जाजा माणसो मर्या नथी अने एने तात्कालिक बचावी लेवामां आव्यु। तो आ रीते जहाजो अने विमानो ना नाम नी आगळ आर्टिकल ध वपराय। विमानो जो जेवा के द इंडियन एरलाइन, द एर इंडिया के द कनिष्का जेवा विमानो ना नाम नी आगळ आर्टिकल ध वपराय। ट्रेनो द गुजरात क्वीन, द हावड़ा एक्सप्रेस, द कर्णावती अने द सौराष्ट्र मेल। एवी ज रीते अमे नाना हता ने मित्रों त्यारे एक धर्मेंद्र नु पिक्चर द बर्निंग ट्रेन हतु, तो आवी ट्रेनो आगळ आर्टिकल ध वपराय छे। नवमो नंबर जुओ, अखात, नहर, टापुओ ना समूहो, रणो ना नाम नी आगळ आर्टिकल ध वपराय के जंगलो ना नाम नी आगळ पण आर्टिकल ध वपराय। दाखला तरीके द बे ऑफ बंगाल, बंगाल नी खाड़ी, द पनामा केनल, द इंदिरा केनल, द सुएज केनल, द सहारा डेजर्ट, द कच्छ डेजर्ट अने द मालदीव्स टापू ना नाम छे अने द अंदाबार एंड निकोबार आइलैंड। तो आ रीते विद्यार्थी मित्रों टापू, रणो, अखात, नहर अने जंगलों ना नाम नी आगळ आर्टिकल ध वपराय। दसमो उपयोग जुओ, प्रजा, मानव जातियो के कुलवाचक नाम नी पहला आर्टिकल ध वपराय छे। दाखला तरीके द जापानीज, द इंडियन, द चाइनीज, द हिंदूज, द पांडवास, द आर्यन्स, द द्रविड़ास, आ रीते प्रजा, जाति के मानव कुल ना नाम नी आगळ आर्टिकल ध वपराय छे। 11मो नियम जुओ, भौगोलिक स्थानो आगळ आर्टिकल ध वपराय छे। द नॉर्थ पोल, द साउथ पोल, द इक्वेटर जेने आपणे विषुववृत्त कहीए छीए, तो भौगोलिक रीते नक्शाना जे जुदा जुदा भागो अने एना खूणाओ छे एना ए खूणाओ दर्शावता जुदा जुदा केन्द्रो द्वारा एनी आगळ एना नाम नी आगळ आर्टिकल ध वपराय छे। દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે। દાખલા તરીકે નોર્થ, તો ધ નોર્થ, ધ સાઉથ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ન્યૂઝ શબ્દ પડ્યો, એન એટલે નોર્થ, ઈ એટલે ઈસ્ટ, ડબલ્યુ એટલે વેસ્ટ અને એસ એટલે સાઉથ, એના ઉપરથી ન્યૂઝ શબ્દ પડ્યો, ન્યૂઝ એટલે સમાચાર, જેની આગળ અવશ્ય આર્ટિકલ ધ મૂકવો પડે છે। પછી જુઓ વાજિંત્રો, 13મો નિયમ, વાજિંત્રો અને સંગીતના સાધનોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે। દાખલા તરીકે વાંસળી માટે ધ ફ્લ્યુટ, ધ સિતાર, ધ ગીતાર, ધ તબલા, ધ હાર્મોનિયમ,
આવા શબ્દો દ્વારા કોઈ પણ વાજિંત્રના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. એવી જ રીતે 14મો નિયમ જુઓ, ક્રમવાચક સંખ્યા વિશેષણની આગળ એટલે ક્રમવાચક સંખ્યા સંખ્યાવાચક વિશેષણ વપરાય. ક્રમવાચક સંખ્યા વિશેષણ એટલે કે એ પેલો બીજો આવું જ્યારે વપરાય ત્યારે તે નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ નેક્સ્ટ એટલે પછીનો, ધ લાસ્ટ એટલે છેલ્લું. આ રીતે આપણે 1 થી 14 ઉપયોગો જોયા. જોઈએ જાહેર સ્ટોર, બેંક, હોટેલ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. દાખલા તરીકે ધ નર્મદા કો ઓપરેટિવ સ્ટોર, આપણા અહીંના કોલોનીના સ્ટોર ની માટે આ ટાઇટલ તમે જોઈ શકો છો. ધ કિસાન કો ઓપરેટિવ સ્ટોર, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ દેના બેંક. 16મો ઉપયોગ, વિશ્વની અજાયબીઓ આગળ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ તાજમહાલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ધ એફિલ ટાવર. 17મો ઉપયોગ, જાણીતા મકાનો, પ્રોજેક્ટો, સ્થળોના નામ કે શિલ્પ કલા કે સ્થાપત્યના નમૂનાના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ વ્હાઇટ હાઉસ, ધ રેડ ફોર્ટ, ધ કુતુબ મિનાર, ધ ગીર ફોરેસ્ટ, ધ નર્મદા પ્રોજેક્ટ. 18મો ઉપયોગ, વિશેષણના શ્રેષ્ઠતા દર્શક રૂપ એટલે કે સુપરલેટિવ ફોર્મ ની સાથે, સુપરલેટિવ સ્વરૂપની સાથે. વિશેષણના 3 સ્વરૂપો છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. દાખલા તરીકે વિશેષણનો આ જે સુપરલેટિવ સ્વરૂપ છે મિત્રો, એટલે એડજેક્ટિવ 3, એ એડજેક્ટિવ 3 ના આગળ હંમેશા આર્ટિકલ ધ મુકાય છે, એ ધ્યાન રાખવાનું. તો આવા સમયે સુપરલેટિવ ની આગળ આર્ટિકલ ધ ફરજિયાત મૂકવો પડે છે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, રામુ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો તમે જોઈ શકો છો ક્લેવર, ક્લેવરર અને ક્લેવરેસ્ટ, ક્લેવરેસ્ટ છે એટલે અહીંયા આર્ટિકલ ફરજિયાત ધ મૂકવો પડ્યો છે. વિશેષણના સુપરલેટિવ ડિગ્રીના રૂપની આગળ આર્ટિકલ ધ મૂકવાનું. ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઓફ ઇન્ડિયા, અહીંયા હોલીએસ્ટ છે એટલે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોવાથી એની આગળ આર્ટિકલ મૂકવાનો. મેહુલ ઇઝ ધ ટોલેસ્ટ પર્સન ઓફ અવર સ્ટ્રીટ, અહીં ટોલેસ્ટ છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂકવાનો. હવે 19મો નિયમ જોઈએ. આપણે આની પહેલા એક નિયમ એવો જોયો હતો કે કોઈ એક જાતિવાચક નામ આખા સમૂહ માટે વપરાય ત્યારે તેની આગળ આર્ટિકલ ધ વપરાય, એમ અહીંયા પણ ખાસ નોંધવા જેવું છે કે કોઈ વિશેષણ જ્યારે આખા વર્ગ માટે કે આખા સમૂહ કે સમુદાય માટે વપરાય ત્યારે તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ધ રીચ આર ગેટિંગ રીચર, ધ પુઅર આર ગેટિંગ પુઅર. અહીંયા ધનિકો, અહીંયા રીચ શબ્દ છે આ વિશેષણ છે એ તમામ પૈસાદાર લોકો માટે વપરાયું છે. અહીંયા પુઅર વિશેષણ છે એ તમામ ગરીબ લોકો માટે વપરાયું છે. તો ધનિકો વધુ ધનવાન બનતા જાય છે, ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. આ રીતે આર્ટિકલના આપણે 1 થી 19 ઉપયોગો જોયા. હવે આપણે આવતા વખતના સેશનમાં આપણે એની એક્સરસાઇઝ કરશું. હેપી જન્મ.